नमस्कार दर्शक मित्रों, हूँ मयूर मेवाड़ा, कनेक्ट गुजरात फेसबुक पेज में आपनु स्वागत छे। बात करिए तो गांधीनगर में आज जे मनपानु चूंटणी छे ते चाली रही छे। खास 12 वाग्या सुधीनी जो बात करिए तो 12 वाग्या सुधी में 10-15% जेटलू अंदाजित जे मतदान छे ते थयेलू छे। सवारे 7 वाग्या थी मतदान की शुरुआत थी थी, बपोरे 12 वाग्या, अत्यारे 4-5 कलाक जेटलो समय थई चूक्यो छे। परंतु कही शकाय के खूब नीरस मतदान छे ते जोवा मळी रह्यु छे। COVID-19 कारणे जे त्यानी गाइडलाइननुं पालन करवानुं होय छे તે કરવામાં આવી રહ્યું છે। જ્યારે મતદારો જે મત આપવા માટે આવે ત્યારે સૌ પ્રથમ તેમને જે બહાર છે હાથ સેનેટાઈઝ કરવામાં આવે છે, ટેમ્પરેચર ગનથી તેમનું ટેમ્પરેચર માપવામાં આવે છે, સાથે સાથે જે ગ્લોવ્સ છે જે મતદાન માટે આપવામાં આવે છે અને ત્યારબાદ તે યુઝ એન્ડ થ્રો તરીકે એટલે કે ડસ્ટબિનમાં તેને ફેંકી દેવાના રહેતા હોય છે। પરંતુ ખાસ કરીને જો વાત કરીએ તો જો અત્યાર સુધીનું ઓવરઓલ જે મતદાનની જો વાત કરીએ તો તેમાં ખૂબ નીરસ મતદાન અત્યાર સુધીમાં જોવા મળી રહ્યું છે। માત્ર 10-15% ઓવરઓલ ગાંધીનગરનું જે મતદાન છે તે જોવા મળે છે, જેની અંદર ખાસ કહેવાય કે જે અત્યાર સુધીના આંકડા જે સામે આવ્યા છે તે આંકડા પ્રમાણે જે પુરુષ મતદાન છે જે વધારે જોવા મળ્યું છે, મહિલા મતદાન ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે। અને જે પ્રમાણે સૂત્રોનું જો વાત માનીએ તો સૂત્રોનું માનવું છે કે ખાસ કરીને જે પ્રમાણે મતદાન જોવા મળી રહ્યું છે તેને જોતા જે આમ આદમી પાર્ટી ક્યાંક બંને પક્ષોને અત્યારે હાલ હંફાવતી હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે મતદારો જે પોતાનું જે મતદાન કરવા માટે જે આવી રહ્યા છે અને તેને લઈને જે તમામ જે પ્રક્રિયાઓ છે તે ચાલી રહી છે, જે જ્યારે જે બી મતદાન કરવા માટે આવતા હોય છે જે મતદાતાઓ કે તેમને શું કઈ મુશ્કેલી પડતી હોય તો તેમને બી લઈને જે અહીંયા આગળ જે ચૂંટણીને માટેના જે અધિકારીઓને જે કર્મચારીઓ તૈનાત કરવામાં આવે છે તે લોકોનું બી જે અહીંયા આગળ રાખવામાં આવે છે, તેમને જે મુશ્કેલીઓ તે મુશ્કેલીઓ દૂર કરવા માટેની તેમને ચર્ચા કરવામાં આવતી હોય છે। એટલે કે ખાસ કહી શકાય કે જે ગાંધીનગરનું જે અત્યાર સુધીનું જે ઓવરઓલ જે મતદાનનું જે ગણતરીની જો વાત કરીએ તો તે પ્રમાણેની જે અત્યારની જે આંકડા સામે આવી રહ્યા છે તે પ્રમાણે ખૂબ ઓછું અને ખૂબ નીરસ મતદાન છે જે અત્યાર સુધીમાં કહી શકાય। કારણ કે 15% મતદાન એટલે 5 કલાકમાં 15% મતદાન કંઈ ના કહી શકાય, પરંતુ જે પ્રમાણે જે કહેવાય છે કે ગાંધીનગરમાં સૌથી વધારે જે સરકારી કર્મચારીઓ છે, સરકારી અધિકારીઓ છે કે જે રહેતા હોય છે, પરંતુ તે લોકોના જે મતદાનની જે પ્રક્રિયા છે તે મતદાન પ્રક્રિયામાં અત્યારે નીરસ મતદાન તેની અંદર જોવા મળી રહી છે। કારણ કે સરકાર તરફથી તે એવી બી એક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ક્યાંક અંદરખાને જે સરકારી કર્મચારીઓ કે જે આ સરકારની નીતિથી નારાજ છે અને તે લોકો અત્યારે મતદાન કરવા માટે ન આવતા હોય તેવું બી ક્યાંક લાગી રહ્યું છે। અનેક લોકોને જે મતદાનમાં અનેક મુશ્કેલીઓ છે તે બી પડી રહી છે। આ સુવિધા 17-19 જે કેન્દ્ર છે અને ત્યાંનો બી એક થોડી વાર પહેલાં એક વિડીયો બહાર આવ્યો હતો કે જે અંદર જે પોલિંગ બૂથ છે ત્યાં પોલિંગ બૂથ ખાતે બી કોઈ અસુવિધા છે તે ઊભી થઈ હતી અને તેને જ લઈને કોંગ્રેસના જે નેતાઓ છે તે બી આવ્યા હતા। શક્તિસિંહ ગોહિલ કે જેમનું જે મતદાન કેન્દ્ર આ કેન્દ્ર હતું તે બી અહીંયા મતદાન કરવામાં માટે આવ્યા હતા અને તેમને જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તેને જ જોતા જે પોતે ગાડીમાં નહીં પરંતુ બુલેટ ઉપર આવ્યા હતા અને તેમનું કહેવું હતું કે જે પ્રકારે દિન પ્રતિદિન જે મોંઘવારી માજા મૂકી છે તેની સામે તેને ડામવા માટે થઈને જે એક પ્રતિકરૂપે જે તે પોતે બુલેટ લઈને આવ્યા હતા અને તેમને જે એક ઉદાહરણ પૂરું પાડવાની કોશિશ કરવામાં આવી રહી હતી। એટલે ખાસ જે કહી શકાય કે અનેક નેતાઓ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા કે જે 99 વર્ષના છે તેમને બી તેમને પોતાનો મતાધિકાર છે તે આપ્યો હતો, તે બી જે રાયસણ ખાતે જે તેમનું મતદાન કેન્દ્ર હતું ત્યાં જઈ અને જે મતદાન જે તેમનો જે અધિકાર છે તે મતદાન આપ્યું હતું। તેમના ભાઈ વડાપ્રધાનના જે ભાઈ છે તે બી તેમની સાથે સાથે આવ્યા હતા। એટલે કે ખાસ કહી શકાય કે જે પોતે તમામ જે મતદારો છે કે જે ધીમે ધીમે પોતાનો મતાધિકાર છે તે આપવા માટે ચોક્કસથી આવી તો રહ્યા છે, પરંતુ તેમને જે મુશ્કેલીઓ ક્યાંક પડી રહી છે તેને લઈને આપણે તેમની જોડે વાત કરવાની બી કોશિશ કરીશું કે તેમનું શું કહેવું છે। સર, આપને આપકા જો મતાધિકાર વો દિયા હૈ, ક્યા દિક્કત આ રહી થી? વો ઉધર સેક્ટર 19 મે ગયે, 27 મે ગયે હમ લોગ, વહાં પર કોઈ જવાબ દેને વાલા નહીં, કોઈ બતાને વાલા નહીં, હમારા ઓનલાઈન રિપોર્ટ મે દિખાતા હૈ, 27 સેક્ટર મે રિપોર્ટ દેના, જબકિ યહાં પહેલે હમ યહાં રહેતે થે, યહાં કા નંબર પર દિખાતા હૈ, યહાં આના,
वहाँ कोई जवाब देने वाला ऑफिसर होना चाहिए ना, उसका ऑफिसर का मैंने ऑनलाइन कंप्लेंट डाला, कोई सुनने वाला ही नहीं, ऑफिसर में बात करने का तमीज़ नहीं। मतलब ऑफिसर को एक रेस्पॉन्सिबल आदमी है तो रेस्पॉन्सिबल वे में जवाब देना, पब्लिक को आंसर सही देना चाहिए, वो नहीं दे रहा है। हाँ, वो सुन ही नहीं रहा आदमी, वो तो कलेक्टर समझ रहा है अपने आप को, इस तरह नहीं करना चाहिए ना। आप अपने जो अपना जो मताधिकार है वो दिखाइए मैम आपका, એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે તમામ જે ગાંધીનગરની જનતા છે પોતાનો મતાધિકાર આપવા માટે ચોક્કસથી આવ્યા, પરંતુ ક્યાંક તે લોકોને અમુક મુશ્કેલીઓ છે તે બી નડી રહી છે, તેમનું જે કેન્દ્ર છે તે કઈ જગ્યાએ છે તે બાબતમાં મુશ્કેલીઓ છે, અધિકારીઓને જ્યારે પૂછવામાં આવે છે તો અધિકારીઓ બી કોઈ યોગ્યપણે તમને જવાબ નથી આપી રહ્યા, હવે અનેક કમ્પ્લેનો છે કે જે આજે ગાંધીનગરની અંદર જોવા મળી રહી છે, પરંતુ તેમને કમ્પ્લેનો સોલ્વ થાય તેવું કોઈ અધિકારી કોઈ જવાબદાર વ્યક્તિ છે કે જે હજી સુધી જોવા નથી મળી રહ્યા, ખાસ કરીને કહી શકાય કે આવા આ જ બધી જે મુશ્કેલીઓ છે તેના કારણે જ ક્યાંક ગાંધીનગરની જનતા જે છે એ પોતાનો મતાધિકાર આપવા માટે બહાર ઓછી આવતી હોય તેવું લાગી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે અંદાજિત જો સાંજ સુધીની વાત કરીએ તો જે પ્રમાણે અત્યાર સુધીનું જે મતદાન જે આંકડા સામે આવ્યા છે, કહેવાય કે 4-5 કલાકની અંદર માત્ર 12-15% જેટલું જે મતદાન છે તે થયું છે, અને તે પ્રમાણે સાંજે 6 વાગ્યા સુધીની જો વાત કરીએ તો માનવામાં આવે છે કે કદાચ 30-35% જેટલું મતદાન થઈ શકે, અને જો એટલું મતદાન થાય તો ચોક્કસથી તમામ પક્ષો માટે મોટી મુશ્કેલી કહી શકાય, અને ખાસ કરીને કહી શકાય કે જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે તે આંકડા જોતાં જે સૂત્રો દ્વારા માહિતી મળી છે તે પ્રમાણે કહેવામાં માનવામાં આવી રહ્યું છે કે કદાચ આમ આદમી પાર્ટી છે કે જે આ બંને પક્ષોને અત્યારે હાલ ક્યાંક હંફાઈ રહી તેવું લાગી રહ્યું છે, પરંતુ હવે આગામી સમયમાં ખાસ જોવાનું રહેશે 5 તારીખે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારે જ ખ્યાલ આવશે કે ખરેખર આ વખતે ગાંધીનગર જે મનપાની જે ચૂંટણી છે તેમાં કયો પક્ષ બાજુ મારી ગયો છે, ખરેખર જે લોકો પ્રજાની વચ્ચે જઈ પ્રજાના કામો કર્યા છે તે લોકો આ વખતે બાજી મારશે તેવું બી ચોક્કસથી માનવામાં આવી રહ્યું છે। ત્યારે આ વખતે 5 તારીખે હવે તમામ પક્ષો જે દાવા કરી રહી છે કે તેમની જીત છે તે જીત થવાની છે, ત્યારે ખરેખર જીત કોની થાય છે તે 5 તારીખે જ ખ્યાલ આવશે।